હજુ નારો શરૂ થયો નથી ને ત્યાં અરવલ્લી જિલ્લાના આંતિયાર વિસ્તારોમાં પીવાના પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. પાણી માટે 2 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. પશુઓને પણ તરસે મરવાનો વારો આવ્યો. દરિયાલીના મેઘરજ તાલુકાના સરહદી ગામ એવા રાયાવાડા ગામે ઉનાળાની શરૂઆત પહેલા જ પીવાના પાણીની તંગી સર્જાય છે. 3000થી વધુની વસ્તી ધરાવતા ગ્રામજનો દરરોજ વહેલી સવારે પોતાના અન્ય કામકાજ પડતા મૂકી અબાલ વૃદ્ધ સૌ કોઈને પીવાનું પાણી ભરવા જોતરાઈ જવું છે. રાયાવાડા ગામમાં આવેલ તમામ હેન્ડપંપ સુભાના ગાંઠિયા સમાન છે. તંત્ર દ્વારા હેન્ડપંપ રિપેર કરવાની ફુરસદ નથી. પરિણામે ગ્રામજનોને પાણી માટે હાલાકી ભોગવવી પડે છે. ગામમાં રહીશોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. હાલ આ વિસ્તારમાં ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી, ત્યારે ખેતીનું તો પૂછવું જ શું, જેના પર જીવન નિર્ભર છે એવા દૂધના પશુઓ માટે પણ પાણી મળતું નથી. તમામ લોકોને પીવાના પાણી માટે વહેલી સવારથી ગામથી દૂર આવેલી પ્રાથમિક શાળામાં ચાલીને જવું પડે છે, જેના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ ભૂખ્યા શાળામાં જવું પડે છે, ક્યારેક અભ્યાસથી વંચિત રહેવું પડે છે. ત્યારે આ વિસ્તારના ગ્રામજનોને આકરો ઉનાળો શરૂ થાય પહેલા જ પાણી માટે જોગવાઈ કરવામાં આવે એવી ગામની મહિલાઓની માંગ છે. મેઘરજ તાલુકાને પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખોના ખર્ચે ગામડે ગામડે સંપમાં લાય પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા યોજના અમલમાં મૂકવામાં આવી છે. દરેકના ઘર સુધી આ લાઇનો દ્વારા પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન અને નળ પણ લગાવવામાં આવે છે, પણ હજુ સુધી આ અંતરિયાળ વિસ્તારમાં આ પાઇપલાઇન અને નળમાં પીવાનું પાણી આવી જ નથી. આમ તંત્રની બેદરકારી ભર્યા આયોજન અને નબળાઈના કારણે ગ્રામજનોને મૂંગા પ્રાણીઓને પણ પીવાના પાણી વગર તરસે મરવાનો વારો આવે છે. જયદીપ ભાટિયા, ZS TV, અરવલ્લી. સરકારની કરોડો યોજનાઓ છે, પણ આજ સુધી બરોબર અમલ થતો નથી. ખાલી કાગળ પર જ પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, ને પબ્લિકને પાણી મળે એવી મારી ખૂબ માગણી છે. ઘરની બહેનોને 2-2 કિલોમીટર કોતો ઘરે છોકરો મૂકીને ચાલતા કોતો પાણી લેવા માટે જવું પડે છે, એટલે તાત્કાલિક પાણી મળે એવી મારી માગણી છે. અને પાણીની 2 હેન્ડપંપ છે પણ પાણી જ આવતું જ નથી. 25-30 મિનિટ સુધી પાણી હેન્ડપંપ હલાવીએ તો સુધી એક જ ડેગડો પાણી આવે છે અને પછી આવતું જ નથી. તો અમે 1 કિલોમીટર રાયાવાડા પ્રાથમિક શાળામાં પાણી ભરવા આવવું પડે છે અમારે. તો પણ પાણીની બહુ જ તંગી છે. નાના છોકરા છે અમારે પણ ભણવા જાય છે, તો પણ અમે શું કરીએ, પાણીની તકલીફ એટલી કે ઘરે એમના છોકરાના નવડા દોડાને એમને સ્કૂલ બી મોકલીએ, બહુ જ તકલીફ છે પાણીની. તો અમારે આટલું જ અમારે નરેન્દ્ર સાહેબ મોદીને હું નર્મ વિનંતી કરું છું કે આટલું અમારે પાણીની બહુ જ સારી રીતે અમને ત્રાસ આ બધો આપીને છોડી દે અમને.